તમે જોઈ રહ્યા છો પાટણથી મારો અવાજ। પાટણમાં ભગવાન જગન્નાથની પ્રતિકાત્મક રથયાત્રા માટે મંજૂરી માંગવામાં આવી। ભારતની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ગણાતી પાટણની ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રથયાત્રાનો રૂટ ટૂંકાવી અને ઝાંખીઓની સંખ્યા ઓછી કરીને રથયાત્રા કાઢી દેવામાં આવે તે માટેની વહીવટી મંજૂરી પણ મંદિર ટ્રસ્ટ દ્વારા માંગવામાં આવી છે। ગત વર્ષે કોરોના મહામારીને લઈને મોકૂફ રખાયેલી રથયાત્રા આ વર્ષે નીકળે અને શહેરમાં પ્રદક્ષિણા કરે તેમ શ્રદ્ધાળુઓ પણ ઈચ્છી રહ્યા છે। અષાઢી બીજના દિવસે વર્ષોની પરંપરા અનુસાર પાટણ શહેરના જગદીશ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવતી ભગવાન જગન્નાથની રથયાત્રા ગત વર્ષે કોરોના મહામારીના કારણે ખૂબ સાદગીપૂર્ણ રીતે મંદિર પરિસરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે પણ આગામી 12 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા પ્રતિકાત્મક રીતે ટૂંકાવવામાં આવેલા રથયાત્રા રૂટ ઉપરથી ફક્ત 11 જેટલી ઝાંખીઓ સાથે કાઢવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંજૂરી માંગવામાં આવી છે। જો કે વહીવટીતંત્ર દ્વારા હજી સુધી આ અંગે કોઈ જવાબ નહીં આપતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વિધામાં મુકાયા છે। રથયાત્રાને લઈને જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના રથનું રિપેરિંગ કામ, સાફસફાઈ, ભગવાનના વાઘા પ્રસાદ અને મામેરા સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મામેરાના દાતા પણ નક્કી થઈ ગયા છે, ત્યારે હવે તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની મીટ મંડાય છે। અહેવાલ જલ્પેશ પરમાર, સિદ્ધપુર।